દિવ્યપથ પર ચાલતી ફરતી શાળા પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરનો આવતીકાલે સ્થાપના દિવસ છે. આ એક અનોખી શાળા છે જેમાં ફૂટપાથ પર રહેતા વિવિધ જાતિના મજૂરના બાળકોને શિક્ષિત અને દીક્ષિત કરવાનો પ્રયત્ન કરાયો છે. સ્થાપના દિવસ નિમિત્તે ફરતી શાળાના બાળકોને સવારે 8 કલાકે બીએપીએ સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે લઈ જવામાં આવશે. ત્યારબાદ અટલ આશ્રમ, પારડેશ્વર મહાદેવના દર્શન અને મા અન્નપૂર્ણા અને સિદ્ધિવિનાયક દેવના દર્શન માટે લઈ જવામાં આવશે. ત્યારબાદ સવારે 10:30 કલાકે બાળકોને માછલી ઘરે લઈ જવામાં આવશે. ત્યારબાદ 11:30 કલાકે આ બાળકોને હોટલમાં ભોજન માટે લઈ જવામાં આવશે. સ્થાપના દિવસના કાર્યક્રમમાં દિવ્ય પથના પથિક મિત્રો સાથે દાતાશ્રીઓ પણ જોડાશે. પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિર શાળાના દાતાશ્રી એમ મોહનલાલ પી કાપડિયા એન્ડ ફેમિલીના સિરીઝભાઈ કાપડિયા અને તેમના ધર્મપત્નીનો આજના દિવસે ખૂબ ખૂબ આભાર મનાયો હતો. સાથે જ આ કાર્યને પ્રેરિત કરનાર વિદ્યાકુંજ વિદ્યાદીપના ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલ તથા સર્વ દાતાશ્રીનો પણ આભાર મનાયો હતો. મહેશભાઈ પટેલ, દિવ્યપથ પથિક, જે દિવ્યપથ દ્વારા ચાલતી પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરનો સ્થાપના દિવસ ગત વર્ષે 2023માં અમે સુરત શહેરમાં અડાજણ રાદેર વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા વિસર્જિત જાતિના બાળકો માટે આ એક અનોખી શાળા શરૂ કરી, ફરતી શાળા શરૂ કરી. અમે એક બસમાં ટોટલી ક્લાસરૂમ કન્વર્ટ કરીને તમામ પ્રકારનું શિક્ષણ આપી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી છે. આ બસમાં અત્યારે આ શાળામાં અત્યારે 32 જેટલા બાળકો રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા છે. એ સિવાય પણ બાળકો અવારનવાર હાજર રહેતા હોય છે એવા અનેક બાળકો છે. આજે અમને આનંદ થાય છે કે અમારા વર્ષ દરમિયાન ખૂબ સારી રીતે આ સ્કૂલ ચાલી છે અમારી, અને આવતા વર્ષમાં પણ ખૂબ સારી રીતે ચાલે એ માટે આજના દિવસે અમે સ્થાપના દિવસે બીએપીએસ સ્વામીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. બધા બાળકો બાલિકાઓ આજે દર્શન કરી રહી છે, સાથે સ્વામીના આશીર્વાદ પણ મળ્યા છે. અને અહીંયાથી અન્નપૂર્ણા મંદિર દર્શન, સાથે એક્વેરિયમ માટલીઘર પણ જોવા જવાના છે. અને ત્યાર પછી આ બાળકોને, જે ગરીબ બાળકો છે, ફૂટપાથ પર રહે છે, એ એક રીચ હોટલમાં અમે એમને જમાડીશું. કારણ કે એને ટેબલ પર બેસવાનો, હોટલમાં જવાનો, પગ મૂકવાનો જે આનંદ હોય છે એ અનેરો છે. બાકી ભોજન તો મળી રહેતું હોય છે, પરંતુ આજે સાથે સાથે અમે આ પણ એક આયોજન કર્યું છે કે એમને હોટલમાં જમાડવાના. પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરના બાળકો અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અડાજણ ખાતે દર્શન માટે પધાર્યા છે. અને મહેશભાઈ તથા આ સ્મૃતિ વિદ્યા મંદિર સંભાળી રહેલા બધા જ શિક્ષકો અને કાર્યકર્તાઓ ખૂબ સારો પ્રયત્ન કરી રહ્યા છે, ખૂબ સારો મહેનત અને પુરુષાર્થ કરી રહ્યા છે કે જે બાળકો ભણવા માટે સ્કૂલે જતા નથી, બહાર ફૂટપાથ ઉપર અને રમ્યા કરે છે, એ બાળકો એમના જીવનની અંદર સારો અભ્યાસ કરી અને પોતે ભવિષ્યની અંદર દેશની અને રાષ્ટ્રની ખૂબ સારી સેવા કરી શકે એ માટે આવો એક શુભ વિચાર પરમ ભગવદીય મહેશભાઈને આવ્યો. અને એમણે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લઈ અને આ કાર્ય એમણે શરૂ કર્યું છે. અને એમાં એમને ખૂબ સારો સહકાર પણ મળી રહ્યો છે. બાળકો અને બાલિકાઓ પણ ખૂબ સારો અભ્યાસ કરી રહ્યા છે. અને ખરેખર એ મહેશભાઈ અને એમની સાથેના જે બધા જ શિક્ષકો અને કાર્યકર્તાઓ છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટે. અને મહેશભાઈને જે આ વિચાર આવ્યો એ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ પ્રસંગે એમને એક વિચાર આવ્યો કે બાપાને આ શિક્ષણ ક્ષેત્રની અંદર ખૂબ રસ છે અને બાપા ઠેર ઠેર સ્કૂલો બનાવે છે, છાત્રાલયો બનાવે છે, ગુરુકુળો બનાવે છે બાપા, અને બાળકોને ખૂબ સારા સંસ્કાર આપે છે, તો આપણે પણ બાપાના આ શતાબ્દી વર્ષે આવું કંઈક કરીએ. અને એમણે આ પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરની સ્થાપના કરી અને આ રીતે સુરત શહેરની અંદર, આખા શહેરની અંદર ફરી અને જ્યાં આવા બાળકો હોય એ બાળકોને મોબાઈલ વાનમાં, એટલે કે સ્કૂલ, આપણે સ્કૂલ બસમાં આખી સ્કૂલ જ મોબાઈલ સ્કૂલ એમણે તૈયાર કરી છે અને એની અંદર બાળકોને બોલાવી અને આ રીતે અભ્યાસ કરાવવામાં આવે છે. એટલે એમના આ એક કાર્યને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપીએ, એમને આપણે સહકાર આપીએ. અને આવા ગરીબ બાળકો છે, બાળકો બાલિકાઓ, એ પોતાનું જીવન સારામાં સારું બનાવી શકે એવો એક શુભ પ્રયાસ છે, તેમને માટે એમને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપીએ છીએ. અને આપણા બધાએ જ આવા જે નાના બાળકો છે એમને આપણે સારામાં સારું ભણતર, એનું એજ્યુકેશન આપી
અને ભવિષ્યની અંદર આવા બાળકો પણ આપણા રાષ્ટ્રની આપણા દેશની ખૂબ સારી સેવા કરી શકે એવો આપણે બધાએ સહિયારો પ્રયત્ન આપણે કરવો અને એમને આવી રીતે આપણે આ કાર્યની અંદર મદદરૂપ પણ આપણે થવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.